नमस्कार खेड मित्रों, हूँ छू लाल लंकिया सागर ने अपनी यूट्यूब चेनल एटले एजे फार्मिंग लाइफ में आप सबनु हार्दिक स्वागत करूँ छू। त्यारे आज आप बात करवाना छे कई नवी खेती अने कई नवा वीडियो साथ अपनी समक्ष आया छे। त्यारे आपणे आज बात करशुं सूका मरचानुं वावेतर केवी रीते करवुं अने एमां सारुं उत्पादन केवी रीते मेळवुं ते विषे आज आप चर्चा करवाना छे। त्यारे अपनी जोड़े अपना साथी मित्र एटले उमेश भाई लालकिया पण बधेरा छे, तो सौ प्रथम तेमनो आपणे हार्दिक स्वागत करशुं। उमेश भाई लालकिया केम छो? तो सौ प्रथम तमारो आपणा व्यूअर्स ने परिचय आपशो? सौ प्रथम तो सागर भाई हूँ तमारो आभार मानीश केम के आपना चेनलना माध्यमथी खेडूतोने एक सरस कायमी अन्य नवा नवा पाकोनी माहिती मळती रहे। અને ખાસ તો આજે આપણે મળ્યા છીએ કે ખાસ કરીને આપણા ગોંડલ વિસ્તારમાં, આજુબાજુ વિસ્તારમાં સૂકા મરચાની ખેતી સારા પ્રમાણમાં થઈ રહી છે। આજે આપણા વિડીયોના માધ્યમથી કે કેવી રીતે મરચાની ખેતી શરૂઆતથી એન્ડ સુધીમાં કેવી કેવી રીતો અપનાવી શકાય, બરાબર, તો આ મુખ્ય મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરશું, બરાબર। એટલા માટે જ મેં થોડાક મુદ્દા પણ તૈયાર કરેલા છે, તો આપણા ખેડૂત મિત્રોને આપણે તે જણાવશું કે ભાઈ જમીન તૈયારી કેવી રીતે કરવી, મરચાનું વાવેતર કરવા માટે જમીનની તૈયારીમાં શું શું બાબત ધ્યાનમાં રાખવી તે થોડુંક આપણે ખેડૂત ભાઈઓને સમજાવો। સાગરભાઈ, ખાસ કરીને મરચીનો જે ટૂંકમાં એનું બંધારણ એવું છે, એના મૂળનું તંતુ મૂળ એના બંધારણ એવું છે, જે એને આપણે દેશી ભાષામાં આપણે ખેડૂતોની ભાષામાં એને પલોઠિયું મૂળ કહે, બરાબર। એટલે કોઈ પણ પલોઠી મૂળવાળા કોઈ પણ પાકમાં ઊંડી ખેડની જરૂર રહેતી નથી, બરાબર। એટલે ખાસ કરીને હલકી ખેતી એના માટે આપણે કહી શકાય કે જમીન તૈયારી માટે આપણે હલકી ખેતી એ કે હલકી ખેતી દ્વારા સામાન્ય ચાસ કે પંચિયા, બરાબર, બહુ ઊંડી ખેડની, હા, ઊંડી ખેડની જરૂર નથી, બરાબર। અને ભાવની ખાસ તો જમીન તૈયારી બાબતે ઘણા ખેડૂતો હવે જાગૃત થયા કે બેડ પદ્ધતિથી ઘણા વાવેતર કરે છે, જમીનથી અડધો પોણો ફૂટ જમીન ઉપર એક બેડ બનાવે, બરાબર, અને કોઈ કોઈ મલ્ચિંગ કરે, કોઈ વિધાઉટ મલ્ચિંગમાં પણ વાવેતર કરે છે, એટલે ખાસ વધુ પડતી ખેડનું મહત્વ નથી, બરાબર। હવે આ હતી આપણી જમીનની તૈયારીની વાત, તો આગળનો જે આપણે મુદ્દો છે તે જમીન તૈયારી થઈ ગયા પછી આપણે મરચીમાં જે ખાતરની જરૂર પડતી હોય તો તે પાયા ખાતર તરીકે આપણે શેનો ઉપયોગ કરીએ તો વધુ ટૂંકમાં ફાયદો થાય? મહત્વનો સવાલ સાગરભાઈ, કારણ કે આપણે ઘણા સમયથી જોઈએ છીએ ખેડૂતોની એક પકડ જ એવી બની ગઈ કે ડીએપી, પણ હકીકતમાં કોઈ પણ પાકમાં એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ મુખ્ય તત્વ તરીકે એની જરૂરત હોય જ છે, પરંતુ મરચીના પાકમાં અન્ય જેવા સૂક્ષ્મ તત્વોની પણ ખાસ જરૂર હોય છે અને ગૌણ ખાતરોની પણ જરૂર હોય છે। એના માટે મુખ્ય તરીકે એનપીકે તેમજ સાથે એરંડીનો ખોળ, દેશી ખાતર ન ભરાયું હોય, કોઈ પાસે સગવડ ન હોય, તો એક વીઘામાં 50-60 કિલો દિવેલાનું ખોળ અને એ સિવાય સલ્ફર ખાડા 5 કિલો, બરાબર, આ રીતે પાયાના ખાતરમાં આપી શકાય, બરાબર, અને મહત્વનું ડીએપી કરતાં એનપીકે આપે તો વધુ સારું, બરાબર। ખાસ તો તે આપણે જે આપણે માહિતી આપી તે બદલ આભાર। હવે આગળની વાત કરીએ, પાયા ખાતર પણ થઈ ગયું, જમીન તૈયારી પણ થઈ ગઈ, તો હવે મુખ્ય મુદ્દો જે આવ્યો છે તે બીજ પસંદગીનો, તો આપણે મેઇન તો વાત એ જ કરશું કે બીજની પસંદગી કેવી કરવી? મહત્વપૂર્ણ વાત છે બીજની પસંદગી, ખાસ એક આપણા સૌરાષ્ટ્રની એક કહેવત છે જો તમારા મનમાં ચાલી રહી છે, મારા મનમાં સૌરાષ્ટ્રની આપણી એક આપણા દેશી ભાષામાં એક આપણા ગઈડિયાની કહેવત છે કે બીજ બાય અને બળદ આમાં ન છેતરાય, ન છેતરાય, બરાબર, બીજમાં છેતરાય તો આખું વરસ ફેલાય, બળદમાં છેતરાય તો વાવણી ફેલાય અને એમાં ભાવ ફેલ જાય, એટલે ખાસ બીજ પસંદગી સમયે એવું ધ્યાન રાખવું કે અગાઉથી કોઈ આગલા વર્ષના સારા ફિલ્ડ ધ્યાનમાં હોય, બરાબર, સારા સારા ખેડૂતોનો અનુભવ અને માર્ગદર્શન